હેલો વિદ્યાર્થી મિત્રો હું છું દર્શક આપ સૌ વિદ્યાર્થી મિત્રોના ઓનલાઈન સેશનની અંદર સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજે નવા જ વિષય સાથે મળીએ છીએ કે જે વિષયનું નામ છે રીઝનિંગ અને રીઝનિંગની અંદર પહેલું ચેપ્ટર કે જેનું નામ છે કેલેન્ડર તો આ વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે કેલેન્ડર વિશે માહિતી મેળવશે અને કેલેન્ડરના પ્રકારની અંદર એટલે કે કેલેન્ડરમાંથી કેવા કેવા પ્રકારના દાખલા પૂછાય છે એની આજે આપણે ચર્ચા કરવાની છે તો જુઓ સૌપ્રથમ મહિના અને દિવસો બરાબર છે હવે મહિના અને દિવસો બધાયને ખબર હોય છે બરાબર છે મહિના કેટલા છે તો કે બાર મહિના છે ને બાર મહિનાની અંદર કેટલા દિવસો છે યા બધાયને આપણને ખબર છે બરાબર છે આપણે આંગળીના ટેરવા ઉપર આપણે દિવસો ગણતા હતા બરાબર છે આંગળીનો જે ભાગ છે એ પ્રમાણે આપણે દાખલાની ગણતરી કરતા હતા એટલે કે દિવસો ગણતા હતા ધોરણ દસમાની અંદર સંભાવના જે અને બારમાની અંદર સંભાવના પૂછાય છે એમાં આપણે દિવસોની ગણતરી કરતા હતા તો જુઓ જાન્યુઆરી મહિનાની અંદર કેટલા દિવસો હશે તો જાન્યુઆરી મહિનાની અંદર એકત્રીસ દિવસો હશે ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હશે તો કે ફેબ્રુઆરી મહિનાની અંદર કાં તો અઠ્યાવીસ દિવસ અને કાં તો ઓગણત્રીસ દિવસ હશે જો લીપ વરસ નહીં હોય તો અઠ્યાવીસ દિવસ હશે અને લીપ વરસ હશે તો કેટલા દિવસો હશે વિદ્યાર્થી મિત્રો ઓગણત્રીસ દિવસ હશે પછી માર્ચમાં કેટલા હશે તો કે એકત્રીસ દિવસ હશે એપ્રિલમાં તો કે ત્રીસ દિવસ મેની અંદર એકત્રીસ દિવસ જૂનની અંદર ત્રીસ દિવસ જુલાઈમાં એકત્રીસ દિવસ ઓગસ્ટની અંદર એકત્રીસ દિવસ સપ્ટેમ્બરમાં ત્રીસ દિવસ ઓક્ટોબરની અંદર એકત્રીસ દિવસ નવેમ્બરમાં ત્રીસ દિવસ ડિસેમ્બરમાં એકત્રીસ દિવસ અને જો વિદ્યાર્થી મિત્રો ખાસ જ્યારે તમને સામાન્ય વરસ કે બરાબર છે જ્યારે તમને સામાન્ય વર્ષ કે તો સામાન્ય વરસની અંદર કેટલા દિવસો હશે તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે સામાન્ય વરસની અંદર દિવસો કેટલા હશે તો કે ત્રણસો ને પાસાઠ અને જ્યારે લીપ વર્ષ હશે ત્યારે લીપ વર્ષની અંદર દિવસ કેટલા હશે તો કે ત્રણસો ત્યારે દિવસ હશે ત્રણસો પાસાઠ અને લીપ વર્ષ હશે ત્યારે દિવસો કેટલા હશે ત્રણસો ને છાસઠ હવે આના આધારે કેવા પ્રશ્ન પૂછાય છે તો એની આપણે એક ઝલક મેળવીએ તો જુઓ પહેલો પ્રશ્ન તમને એવો કીધો છે કે ભાઈ પી ક્યુ આર અને એસ પી ક્યુ આર અને એસ ક્રમ અનુસાર ચાર મહિના છે જેમાં એસ છે એ ઓગણત્રીસ દિવસનો મહિનો છે તો કયો મહિનો હશે તો મહિનાની અંદર ઓગણત્રીસ દિવસ વાળો એક જ મહિનો છે કયો તો કે ફેબ્રુઆરી તો કયા ઓપ્શનમાં દેખાય છે તો કે ફેબ્રુઆરી મને ડી ઓપ્શનમાં દેખાય છે તો આપણો સાચો આન્સર કયો થશે ઓપ્શન નંબર ડી કારણ કે ઓગણત્રીસ દિવસનો મહિનો એક જ મહિનો છે બરાબર છે ને ઓગણત્રીસ દિવસનો મહિનો કયો છે તો કે ફેબ્રુઆરી છે એ કયા ઓપ્શનમાં હતું તો કે ફેબ્રુઆરી ઓપ્શન નંબર ડીની અંદર હતું ત્યાર પછીનો બીજો પ્રશ્ન જુઓ શું કહેજે તો કે ભાઈ એ બી સીડી ક્રમ અનુસાર ચાર મહિના છે કે જેમાં એ અને ડી ત્રીસ દિવસના મહિના છે તો બી કયો મહિનો હશે તો જુઓ પેલા દિવસોની ગણતરી કરી નાખો તો કે જૂનની અંદર કેટલા દિવસો હશે તો જૂનમાં ત્રીસ દિવસ હશે ઓગસ્ટની અંદર એકત્રીસ દિવસ હશે જુલાઈની અંદર કેટલા હશે તો કે એકત્રીસ દિવસ સપ્ટેમ્બરમાં કેટલા હશે ત્રીસ દિવસ હવે એબીસીડી નામ આપી કારણ કે ક્રમ અનુસાર તમને કીધું છે કે એબીસીડી ક્રમ અનુસાર ચાર મહિના છે તો આપણે શું કરશું તો કે એ બીસીડીના આપણે વિદ્યાર્થી મિત્રો નામ આપી દઈએ તો જુઓ સ્ટાર્ટિંગ મહિનો ક્યાંથી થશે તો કે જૂન એટલે એ થઈ ગયો પછી જુલાઈ તો કે બી થઈ જશે પછી ઓગસ્ટ તો કે સી અને સપ્ટેમ્બર કોણ થઈ ગયો હતો કે ડી તો જોવો તો કંડિશનનું પાલન થાય છે કારણ કે કન્ડિશનમાં એવું કીધું છે કે એ અને ડી ત્રીસ દિવસના મહિના છે તો એ અને ડી 30 દિવસના મહિના થઈ ગયા તો હવે પ્રશ્નમાં શું પૂછ્યું છે તો પ્રશ્નમાં પૂછ્યું છે કે બી કયો મહિનો હશે તો જુઓ તો બી કયો મહિનો દેખાય છે જુલાઈ મહિનો દેખાય છે કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર સી ની અંદર ત્યાર પછી જો પ્રકાર પેલો ટોટલ આપણે છ થી સાત પ્રકાર આપણે ભણવાના છે એમાં પહેલો પ્રકાર કેવો છે તો જુઓ આપેલ વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ કેમ ખબર પડશે જો આ પપ્પુ બિચારો માથું ખંજોળે છે બરાબર એને પ્રશ્ન થયો કે ભાઈ આપેલું વરસ છે એ સામાન્ય વરસ છે કે લીપ વરસ એ આપણને કેમ ખબર પડશે તો જુઓ આ પ્રકારના પ્રશ્નોમાં આપેલ વર્ષ સદી સ્વરૂપે છે કે સદી સ્વરૂપે નથી પેલા ચેક કરો

આપેલું વર્ષ સદી સ્વરૂપે હોય તો ખાલી શું કરવાનું તો કે પેલા બે આંકડાને જ તમારે ચાર વડે ભાગવાના જો ચાર વડે તમે એને નિશેષ ભાગી શકો તો કેવાનું આપેલું વરસ કેવું છે લીપ વરસ જો આપેલ વર્ષ સદી સ્વરૂપે ન હોય સદી સ્વરૂપે હોય તો આપણે જોયું કે ભાઈ સદી સ્વરૂપે હોય તો પેલા બે આંકડાને ચાર વડે ભાગવાનું અને ચાર વડે જો તમે નિશેષ ભાગી શકો તો લીપ વરસ છે ચાર વડે નિશેષ ન ભાગી શકો તો લીપ વરસ નથી હવે સદી સ્વરૂપે ન હોય ત્યારે શું થશે તો કે સદી સ્વરૂપે જ્યારે ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો છેલ્લા બે આંકડાને તમારે શું કરવાનું ચાર વડે ભાગવાનું જો ચાર વડે તમે નિશેષ ભાગી શકો તો આપેલું વરસ કેવું છે લીપ વરસ અને ચાર વડે તમે નિશેષ ભાગી ન શકો તો આપેલું વરસ લીપ વરસ નથી ખાસ જોજો બરાબર છે શું કે ફરીથી એકવાર નોંધ જોઈ લો નોંધની અંદર તમને શું કીધું તો કે નોંધની અંદર સદી સ્વરૂપની વાત કરેલી છે અને સદી સ્વરૂપ એટલે શું થયું તો કે ઝીરો ઝીરો પાછળ હોવા જોઈએ સદી સ્વરૂપે હોય તો તમારે શું કરવાનું પહેલા બે જ આંકડાને તમારે ચાર વડે ભાગવાના ચાર વડે તમે જો એને નિશેષ ભાગી શકો તો આપેલું વરસ કેવું છે લીપ વરસ અને સદી સ્વરૂપે ન હોય તો તમારે શું કરવાનું છેલ્લા બે આંકડાને તમારે ચાર વડે ભાગવાનું જો તમે ચાર વડે નિશેષ ભાગી શકો તો આપેલું વરસ કેવું છે લીપ વર્ષ અને નિશેષ ન ભાગી શકો તો આપેલું વર્ષ લીપ વર્ષ નથી જો દાખલા નીચે આપેલા વર્ષોમાંથી કયા વર્ષ સામાન્ય વર્ષ છે કે લીપ વર્ષ એની આપણે ચર્ચા કરવાની બરાબર છે તો સામાન્ય વરસ છે કે લીપ વરસ આપણે શું કરવાનું તો કે હમણાં જે આપણે નોંધ જોઈ એ નોંધ પ્રમાણે આપણે દાખલા ગણવાના તો જુઓ અહીંયા સદી સ્વરૂપે નથી કેમ ખબર પડી તો કે પાછળના બે અંક જીરો જીરો નથી બરાબર એટલે સદી સ્વરૂપે નથી તો આપણે શું કરશું છે અડતાલીસ કેવું છે તો કે લીપ વર્ષ છે બરાબર છે ઓગણીસો ને અડતાલીસ કેવું વર્ષ છે તો ઓગણીસો ને અડતાલીસ લીપ વર્ષ છે કેમ ખબર પડી તો છેલ્લા બે અંકને હું ચાર વડે ભાગી શકું છું માટે કહી શકાય કે આપેલું વર્ષ કેવું છે 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 બરાબર બીજો પ્રશ્ન બે નથી એટલે સદી સ્વરૂપે નથી અને સદી સ્વરૂપે ન હોય ત્યારે આપણે શું કરવાનું છેલ્લા બે અંકને તમારે ચાર વડે ભાગવાના તો અઢારને ને તમે ચાર વડે ભાગી ન શકો માટે કહી શકાય કે બે હજાર ને અઢાર કેવું છે તો કે સામાન્ય વરસ છે પછી ત્રીજો પ્રશ્ન જો ત્રીજામાં તમને શું કે છે તો કે ભાઈ ઓગણીસો છ્યાસી ઓગણીસો છ્યાસી સદી સ્વરૂપે નથી શું કામે પાછળના બે અંક જીરો જીરો નથી એટલે પાછળના બે અંક કોણ છે તો કે છ્યાસી છ્યાસી ભાઈગા આપણે શું કરવાનું ચાર કરવાના તો કે છ્યાસી ભાગા ચાર તમે ન કરી શકો એટલે કે છ્યાસી ને તમે ચાર વડે ભાગી શકતા નથી માટે આપેલું વરસ કેવું છે તો કે સામાન્ય વરસ છે પછી ચારસો ને ચાલીસ તો જુઓ વિદ્યાર્થી મિત્રો ચારસો ચાલીસ ની અંદર તમને ત્રણ જ અંક દેખાય છે તો તમે નક્કી કઈ રીતના કરશો તો જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો ત્રણ અંક દેખાય ત્યારે તમારે લખવાનું કઈ પેટર્નથી તો આ રીતે લખજો ઝીરો ચારસો ચાલીસ બરાબર છે જ્યારે ચારસો ચાલીસ ની અંદર તમે જુઓ છો તો ત્રણ જ અંક છે તો ત્રણ અંક છે તો એને લખવાનું કઈ પેટર્નથી તો આગળ તમારે એક જીરો લખી નાખવાનો હવે ચાર અંક થઈ ગયા

અને જ્યારે આપણે સ્વદી સ્વરૂપે હોય ત્યારે આપણે શું કીધું તો કે સદી સ્વરૂપે હોય ત્યારે પેલા બે અંકને તમારે ચાર વડે ભાગવાના તો પેલા બે અંક કોણ છે તો કે ઓગણીસ ઓગણીસને તમે ચાર વડે ન ભાગી શકો ઓગણીસને ચાર વડે ન ભાગી શકો માટે કહી શકાય કે ઓગણીસો છે એ કેવું વરસ છે તો કે ઓગણીસો સામાન્ય વરસ છે કેવું વરસ છે તો કે ઓગણીસો છે એ સામાન્ય વરસ છે ચારસોની અંદર જો પાછા ત્રણ ડિજિટ છે તો આપણે લખવાની કઈ પેટર્ન કીધી હતી તો કે આગળ તમારે ઝીરો લખી નાખવાના હવે શું કરવાનું તો કે જુઓ તો છેલ્લા બે અંક તમને ઝીરો ઝીરો દેખાય એટલે સદી સ્વરૂપે છે અને જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્વદી સ્વરૂપે હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આગળના બે અંકોને તમે ચાર વડે ભાગી શકો તો લીપ વરસ કહેવાય તો કે જુઓ તો ઝીરો ચાર છે એને તમે ચાર વડે ભાગી શકો માટે કહી શકાય કે ચારસો છે એ કેવું વર્ષ છે તો કે ચારસો છે એ લીપ વર્ષ છે હવે ડાયરેક્ટ શોર્ટકટથી કરવાનો પ્રયાસ કરો તો જો અહીંયા શોર્ટકટથી કરશો તો પાછળના બે અંક શું છે તો કે છે ચાર વડે ન ભાગી શકો એટલે શું કહી શકાય તો કે આપેલું વરસ કેવું છે તો કે સામાન્ય વરસ છે અહીંયા શું છે તો કે ચોરાણું ને તમે ચાર વડે ભાગી શકો તો ચેક કરી લો ચોરાણું ને ચાર વડે ન ભાગી શકાય છતાંય ન ખબર પડે તો ચેક કરી લ્યો ચોરાણું ભાગ્યા ચાર કરશો એટલે કેટલા થશે તો કે ચાર દૂને આઠ એક આવશે હવે ચાર ના ઘડિયામાં ક્યાંય ચૌદ ન આવે એટલે કે ચોરાણુંને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું થશે સામાન્ય વર્ષ ત્યાર પછી જો અઢારસો અઢારસો ની અંદર છેલ્લા બે અંક જીરો જીરો દેખાય છે એટલે સદી સ્વરૂપે છે અને સદી સ્વરૂપે હોય ત્યારે આપણે શું કીધું હતું તો કે આગળના બે અંકને તમારે ચાર વડે ભાગવાના તો આગળના બે અંક છે અઢાર અઢારને ને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે તો કે આપેલું વર્ષ સામાન્ય વરસ છે બે હજાર સાત ઈ સદી સ્વરૂપે નથી સુકામે તો કે છેલ્લા બે અંક નથી એટલે સદી સ્વરૂપે નથી તો પાછળના બે અંક કોણ છે તો કે અને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે તો કે સામાન્ય વર્ષ ઓગણીસો ને છન્નું ઓગણીસો ને ની અંદર તમે જોશો તો સદી સ્વરૂપે નથી સુકામે તો કે છેલ્લા બે અંક જીરો જીરો નથી તો છેલ્લા બે અંક કોણ છે બે હજાર આડત્રીસ સદી સ્વરૂપે નથી એટલે છેલ્લા બે અંકોણ છે તો કે આડત્રીસ અને 38 ને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે તો કે આપેલું વરસ સામાન્ય વર્ષ છે પછી બે હજાર ને ઓગણીસ સદી સ્વરૂપે નથી શું કામે તો કે છેલ્લા બે અંક ઝીરો નથી તો બે હજાર ઓગણીસમાં માં છેલ્લા બે અંક ઓગણીસ છે ઓગણીસ ને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે સામાન્ય ઓગણીસ ને પંચાણું સદી સ્વરૂપે નથી એટલે શું કરશો તો કે છેલ્લા બે અંક છે પંચાણું પંચાણું તમારે શું કરવું પડશે તો કે ચાર વડે ભાગશો તો પંચાણું ને ચાર વડે ન ભાગી શકાય માટે આપેલું વરસ કેવું છે તો કે આપેલું વર્ષ સામાન્ય વર્ષ છે પછી સોળસો જે સોળસો ની અંદર છેલ્લા બે અંક છે તો કે જીરો જીરો અને છેલ્લા બે અંક જીરો ઝીરો છે માટે સોળસો છે એ સદી સ્વરૂપે છે અને સદીના વર્ષ તરીકે હોય ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આગળના બે અંકને ચાર વડે ભાગવાના તો કે સોળ ને તમે ચાર વડે ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે લીપ વર્ષ છે સત્તરસો ને અડસાઠ સત્તરસો ને અંદર છેલ્લા બે અંક કોણ છે તો કે અડસઠ અને સત્તરસો ને અડસાઈમાં છેલ્લા બે અંક છે અડસાઠ અડસઠ ને આપણે ચાર વડે ભાગી શકીએ નહીં કે તો ચેક કરીએ તો અડસાઠનો ઘડિયો બોલશો તો ચાર વડે પહેલા ભાગસોલ કેટલા થશે તો કે ચાર એકવું ચાર કેટલા બચશે તો કે બે આઠ સાત ચોક અઠ્યાવીસ એટલે કે અડસાઠ ને તમે ચાર વડે ભાગી શકો છો માટે આપેલું વરસ કેવું છે તો કે લીપ વરસ છે પછી કોણ છે તો કે બે બે હજાર સત્તર સામાન્ય નથી બરાબર છે સદી સ્વરૂપે ન હોય તો આપણે શું કરીએ છીએ આપેલું વર્ષ કેવું છે તો કે સામાન્ય વર્ષ છે બે હજાર ને પચાસ બે હજાર ને પચાસ માં છેલ્લા બે અંક કોણ છે તો કે પચાસ છે સદી સ્વરૂપે નથી માટે આપણે શું કરશું તો કે પચાસ ભાગા ચાર કરશી પચાસને તમે ચાર વડે ભાગી નહીં શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે સામાન્ય વર્ષ છે ત્યાર પછી જો સત્તરસો પાછળ તમે બે ઝીરો દેખાય છે એનો મતલબ એવો સદી સ્વરૂપે છે તો આગળના બે ડિજિટ કોણ છે તો કે સત્તર સત્તરને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે સામાન્ય વરસ છે પછી જે બે હજાર બે હજારમાં છેલ્લા બે અંક જીરો જીરો છે માટે સદી સ્વરૂપે છે તો આગળના બે અંકને તમે ચાર વડે ભાગવાના થશે તો વીસને તમે ચાર વડે ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે લીપ વર્ષ ઓગણીસો આઠ સદી સ્વરૂપે નથી સુકામે તો કે છેલ્લા બે અંક જીરો જીરો નથી તો છેલ્લા બે અંક કોણ છે તો કે જીરો આઠ અને જીરો આઠ ને તમે ચાર વડે ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે તો કે લીપ વર્ષ છે પછી અઢારસો માં છેલ્લા બે અંક જીરો જીરો છે એનો મતલબ એવું કેવું સ્વરૂપ વર્ષ છે તો કે સદી સ્વરૂપે વર્ષ છે તો આપણે શું કરવાનું આગળના બે અંક આપણે ચાર વડે ભાગવાના તો અઢાર ને તમે ચાર વડે ન ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે સામાન્ય વર્ષ છે બે હજાર બાર બે હજાર ને ની અંદર છેલ્લા બે અંક કોણ છે તો કે બાર અને બાર ને તમે ચાર વડે ભાગી શકો માટે આપેલું વરસ કેવું છે તો કે લીપ વર્ષ અને છેલ્લો પ્રશ્ન કે 2080 અને 2080 માં છેલ્લા બે अंक કોણ છે તો કે 80 અને 80 ને તમે 4 વડે ભાગી શકો માટે આપેલું વર્ષ કેવું છે તો કે લીપ વર્ષ તો વિદ્યાર્થી મિત્રો આપણે લીપ વર્ષ કોને કહેવાય અને સામાન્ય વર્ષ કોને કહેવાય એનો આપણે ખ્યાલ મેળવ્યો ત્યાર પછી જુઓ શું કહે છે તો કે ભાઈ સામાન્ય વર્ષમાં કેટલા દિવસો હોય તો કે 365 દિવસ હોય અને સામાન્ય વર્ષની અંદર ફેબ્રુઆરી માસમાં કેટલા દિવસો આવે તો કે અઠયાવીસ દિવસ આવે અને સામાન્ય વર્ષમાં યાદ રાખજો કેટલા અઠવાડિયા હોય તો કે બાવન અઠવાડિયા અને વધારાનો એક દિવસ હોય હમણાં આપણે પ્રેક્ટિકલથી મેળવીએ છીએ બરાબર છે કે સામાન્ય વર્ષમાં ત્રણસો ને પાસાઠ દિવસ હોય ફેબ્રુઆરી માસમાં કેટલા તો કે અઠયાવીસ દિવસ આવે સામાન્ય વર્ષમાં બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો હોય અને ખાસ આ યાદ રાખજો કે સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય ને એ જ વાર અંતિમ દિવસે હોય શું કે છે તો કે સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય એ જ વાર ક્યારે હોય અંતિમ દિવસે જો દાખલા તરીકે ભાઈ એક જાન્યુઆરીએ મંગળવાર છે તો એકત્રીસ ડિસેમ્બર એટલે કે વર્ષનો અંતિમ દિવસ કયો વાર હશે મંગળવાર જ હશે આ ખાસ કારણ કે આવા દાખલા તમને ડાયરેક્ટ પૂછી લેતા હોય છે બરાબર છે તમારે શું કરવાનું તો કે સામાન્ય વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય ને એ જ શું હશે અંતિમ દિવસે વાર હશે એટલે કે પેલી જાન્યુઆરીએ મંગળવાર છે તો એકત્રીસ ડિસેમ્બરે કયો વાર હશે મંગળવાર જ હશે બરાબર છે કારણ કે નોંધ એવું કહે છે કે પ્રથમ દિવસે જે વાર હોય ને એ જ વાર અંતિમ દિવસે હોય ત્યાર પછી જુઓ લીપ વર્ષમાં લીપ વર્ષમાં કેટલા દિવસો હશે તો લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસો હશે અને એની અંદર ફેબ્રુઆરીમાં કેટલા દિવસો હશે તો કે ફેબ્રુઆરીની અંદર ઓગણત્રીસ દિવસ હશે અને લીપ વર્ષમાં કેટલા અઠવાડિયા હશે તો કે બાવન અઠવાડિયા હશે પણ વધારાના કેટલા દિવસો હશે તો વધારાના બે દિવસ હશે અને લીપ વર્ષમાં ખાસ યાદ રાખજો લીપ વર્ષમાં પ્રથમ દિવસે જે વાર હોય ને તેના પછીનો વાર અંતિમ દિવસે હોય જો આમાં શું હતું તેનો તે જ વાર અંતિમ દિવસ હશે જ્યારે લીપ વર્ષમાં શું હશે તેના પછીનો વાર અંતિમ દિવસ હશે એટલે કે દાખલા તરીકે પેલી જાન્યુઆરીએ જો મંગળવાર હોય તો અંતિમ દિવસ કયો થાય એકત્રીસ ડિસેમ્બર તો એકત્રીસ ડિસેમ્બરે કયો વાર હશે બુધવાર હશે બરાબર આ ખાસ યાદ રાખજો આવજો કોઈ પણ મહિનામાં કેટલા દિવસો હશે તો કે અઠયાવીસ દિવસ હશે ને તો વાર પાંચ વખત આવતો નથી બધી આપણે ચેક કરીએ બરાબર અત્યારે ખાલી યાદ રાખો પછી આપણે પ્રેક્ટિકલ સાથે આપણે ચેક કરશું કે ભાઈ કોઈપણ મહિનામાં જો અઠયાવીસ દિવસ હશે તો એક પણ વાર પાંચ વખત નહીં આવે કોઈપણ મહિનામાં ઓગણત્રીસ દિવસ હશે તો એક એવો વાર હશે કે જે કેટલી વાર આવશે પાંચ વાર આવશે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં ખાસ યાદ રાખજો કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ દિવસે જે વાર હશે તે જ વાર કયો હશે અંતિમ દિવસે હશે બરાબર છે કે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રથમ દિવસે માની લો કે સોમવાર છે તો ઓગણત્રીસ તારીખે કયો કારણ કે લીપ વર્ષ છે એટલે ઓગણત્રીસ તારીખ હશે તો ઓગણત્રીસ તારીખે કયો વાર હશે તો ઓગણત્રીસ તારીખે સોમવાર જ હશે બરાબર છે અને કોઈ મહિનામાં જો ત્રીસ દિવસ હશે તો કોઈ પણ બે વાર હશે કેટલી વાર આવશે તો કે પાંચ વખત આવશે કોઈ મહિનામાં એકત્રીસ દિવસ હશે તો કોઈ પણ ત્રણ વાર હશે કેટલી વાર આવશે તો કે ત્રણ વાર હશે સોમ મંગળ મંગળબુદ્ધ કોઈ પણ ત્રણ વાર હશે કેટલી વખત આવશે તો કે પાંચ વખત આવશે કોઈ મહિનામાં ખાસ યાદ રાખજો પાંચ કરતાં વધારે એક પણ વખત વાર આવતો નથી અને સામાન્ય વર્ષમાં ત્રણસો ને પાસાઠ દિવસ હોય એટલે કે બાવન અઠવાડિયાને વધારાનો એક દિવસ આનો મતલબ શું થયો તો કે જે એક દિવસ વધારાનો છે ને એ કેટલી વાર વખત આવશે તો ત્રેપન વખત આવશે આ ખાસ યાદ રાખજો આના રિલેટેડ પ્રશ્ન પૂછાય છે બરાબર છે કે એક વાર કેટલી વાર આવશે તો કે એક વાર કોઈ પણ હશે એ કેટલી વખત આવશે તો કે ત્રેપન વખત આવશે ક્યારે તો કે સામાન્ય વર્ષમાં અને લીપ વર્ષમાં શું હશે તો કે લીપ વર્ષમાં ત્રણસો ને છાસઠ દિવસ હશે એટલે કે બાવન અઠવાડિયા અને વધારાના બે દિવસ એનો મતલબ શું થયો તો કે કોઈ પણ બે વાર હશે ને એ કેટલી વખત આવશે તો કે ત્રેપન વખત આવશે આવજો હમણાં આપણે જે નોટ આપણે બધી સમજ્યા ને હવે આપણે સમજીએ પ્રેક્ટિકલ રીતે શું કે છે તો કે કોઈ પણ મહિનામાં અઠ્યાવીસ દિવસ હોય તો એક પણ વાર પાંચ વખત આવતો નથી તો જો મેં અહીંયા અઠ્યાવીસનો જ મહિનો લીધો છે ફેબ્રુઆરી તો જો દિવસ ગણશો ને તો ચાર વખત જ આવશે જો રવિવાર ગણો રવિવાર કેટલી વાર છે તો કે એક વાર બે વાર ત્રણ વાર ને ચાર વાર સોમવાર ગણો કેટલી વાર છે તો કે જો એક વાર બે વાર ત્રણ વાર ને ચાર વાર પછી મંગળવાર ગણો તો કેટલી વાર છે તો કે એક બે ત્રણ અને ચાર એનો મતલબ એવો જો અહીંથી બધાય હવે ચાર વાર જ રિપીટ થઈ જાય કારણ કે ઉપરના ભાગમાં છે અહીંથી નીચેના ભાગમાં હતા તોય કેટલી વાર હતા ચાર વખત એનો મતલબ એવો કે કોઈ મહિનાની અંદર અઠ્યાવીસ દિવસ હશે એટલે એક પણ વાર પાંચ વખત આવશે નહીં અને જો આમ નો યાદ રહે તો સાતનો ઘડિયો યાદ રાખો સાત ચોકને અઠ્યાવીસ લખી નાખવાના તો બાકી કાંઈ બચવું તો બાકી કાંઈ નો બચો એટલે ઝીરો એનો મતલબ એવો એક પણ વાર પાંચ વખત આવતો નથી જો બીજાની અંદર સમજાવું શું કહે છે તો કે કોઈ મહિનાની અંદર ઓગણત્રીસ દિવસ હશે તો કોઈ પણ એક વાર તો એવો જ હશે કેટલી વખત આવતો હશે તો કે પાંચ વખત હશે તો જો ઓગણત્રીસ દિવસ છે તો 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 કે આ જો 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 આની અંદર કયો વાર પાંચ વખત આવે છે અહીંયા કેટલી વાર વાર દેખાય છે તો કે ચાર વાર દેખાય છે આ બધાયની અંદર વાર કેટલી વાર હશે તો કે ચાર વાર પણ ગુરુવાર એક એવો છે કે પાંચ વખત આવે છે જો ગણો એક બે ત્રણ ચાર ને પાંચ એટલે ગુરુવાર એક એવો છે કે જે પાંચ વખત આવે છે બાકીના બધા જો ચાર વખત જ આવતા જો આ ઉપરની લાઈન તો ચાર વાર હતી આ ગણો એ ચાર વાર જ હશે જો એક બે ત્રણ ને ચાર એટલે ગુરુવાર એક એવો છે કે જે કેટલી વાર આવે છે તો કે ગુરુવાર પાંચ વખત આવે છે અને જો આમ નો યાદ રાખવું હોય તો ડાયરેક્ટ આપણે કીધું હતું સાતનો ઘડિયો બોલવાનો કેટલી વાર તો કે સાત ગુણ્યા ચાર કેટલા થશે તો કે અઠ્યાવીસ અહીંયા કેટલા દિવસ આપ્યા તો ઓગણત્રીસ સાત ચોક ને અઠ્યાવીસ થાય કેટલા દિવસ આપ્યા તો કે ઓગણત્રીસ ઓગણત્રીસ દિવસ આપ્યા છે તો કેટલા વૈધા તો કે એક વૈધા એનો મતલબ એવો એક વાર હશે કેટલી વખત આવશે પાંચ વખત આવશે પછી જો મહિનાની અંદર એકત્રીસ દિવસ હશે તો કેટલા વાર આવશે તો કે કોઈ પણ ત્રણ વાર હશે કેટલી વખત આવશે તો કે પાંચ વખત આવશે તો જો કયા કયા વાર પાંચ વખત આવે તિગણો તો કે જો શનિવાર આવશે રવિવાર આવશે અને સોમવાર આવશે ઈ પાંચ વખત આવે છે બાકી વચ્ચેનો ભાગ છે ઈ બધાય ચાર વખત આવતા છે જો ગણો 1 2 3 ને 4 બાકીના ભાગ છે ને ઈ પાંચ વખત આવતા છે બાકીના વાર તો ગણો જો 1 2 3 4 ને 5 અહીંયા ગણશો તો 1 2 3 4 ને the... are... 5 એને કેટલે વાર આવે છે તો કે જો અહીંયા બે વખત વાર દેખાય છે ને અહીંયા એક વખત વાર દેખાણા એટલે ટોટલ ત્રણ વાર દેખાણા એટલે કે જ્યારે 31 દિવસનો મહિનો હશે બરાબર છે એકત્રીસ દિવસનો મહિનો કયા કયા છે જાન્યુઆરી છે પછી માર્ચ છે બરાબર છે એકત્રીસ દિવસના મહિના હશે એમાં વધારાના દિવસો કેટલા હશે તો કે ત્રણ હશે અને સાતના ઘડિયાથી કરવું હોય તો કેવી રીતના તો કે સાત ચોક ને અઠ્યાવીસ આપણી પાસે દિવસો કેટલા છે તો કે એકત્રીસ અને એકત્રીસ માંથી અઠ્યાવીસ જશે એટલે કેટલા દિવસો આવશે ત્રણ એ રીતે તમે યાદ રાખી શકો ત્યાર પછી જો કોઈ મહિનાની અંદર ત્રીસ દિવસ હોય તો તો કોઈ પણ બે વાર તો એવા હશે કેટલી વખત આવતા હશે તો કે પાંચ વખત આવતા હશે તો જો આપણે ચેક કરીએ અહીંયા આ ભાગ ચેક કરશો તો કેટલા વાર આવે છે તો કે ને ચાર વખત આવે છે બરાબર એકત્રીસ દિવસ અહીંયા નથી ત્રીસ દિવસ જ છે અહીંયા ચેક કરશો ને તો જો આ વચ્ચેનો ભાગ છે ને એ વચ્ચેનો ભાગ કેટલા દિવસો વાળો છે ત્રીસ દિવસ વાળો છે ને પાંચ વખત આવતો હશે જો ગણો એક બે ત્રણ ચાર અને પાંચ એટલે જો બે વાર દેખાય છે કયા કયા બે વાર દેખાય છે તો કે મને દેખાય છે મંગળવાર અને બુધવાર એ કેટલી વખત આવે છે પાંચ વખત આવે છે અને બે વાર છે એ પાંચ વખત આવે છે બાકીના બધાય વાર છે ને એ કેટલી વાર આવે છે તો બાકીના બધાય વાર કેટલી વાર દેખાય છે ચાર વાર દેખાય છે જો અહીંયા ગણશો તો એ ચાર વાર દેખાશે એક બે ત્રણ ને ચાર બરાબર છે અને સાતના ઘડિયાથી આપણે કેવું હોય તો કેવી રીતના સાતના ઘડિયાથી તો કે ભાઈ સાત ચોક ને અઠ્યાવીસ ત્રીસ માંથી અઠ્યાવીસ જશે કેટલા મળશે તો કે બે એટલે કોઈ પણ બે વાર હશે કેટલી વખત આવશે તો કોઈ પણ બે વાર પાંચ વખત આવશે હવે જો આખા વર્ષનું કારણ કે આખા વર્ષની આપણે એક નોંધ વર્ણારી કે આખા વર્ષની અંદર શું હતું તો કે ભાઈ આખા વર્ષની અંદર બાવન અઠવાડિયા અને વધારાનો એક દિવસ હતો તો જુઓ તો બાવન અઠવાડિયા થાય છે કે નહીં તો આપણે ચેક કરીએ તો જો પેલા સામાન્ય વર્ષ છે કેમ ખબર પડી તો જો એ તારીખમાં મને અઠ્યાવીસ દેખાઈ જાય તારીખમાં મને અઠ્યાવીસ દેખાણો એટલે સામાન્ય વર્ષ થઈ ગયું ચાલો હવે જો આપણે એક વસ્તુ કીધી હતી કે ભાઈ સામાન્ય વર્ષની અંદર જે પ્રથમ દિવસે વાર હશે ને એ જ અંતિમ દિવસે વાર હશે બરાબર છે સામાન્ય વર્ષની અંદર પ્રથમ દિવસે જે વાર છે એ જ કોણ હશે તો કે અંતિમ દિવસે વાર હશે જો સાચું પડે છે કે નહીં બરાબર છે બીજી વસ્તુ જુઓ હવે આપણે બાવન અઠવાડિયા થાય છે કે નહીં આપણે ચેક કરીએ તો જુઓ અહીંયા વધારાના દિવસો કેટલા થશે તો કે સાત ચોકના અઠ્યાવીસ એટલે વધારાના દિવસો કેટલા થયા તો કે ભાઈ એક બે અને ત્રણ કારણ કે ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ એટલે વધારાના દિવસો અહીંયા તમને મળે છે ત્રણ અને કેટલા અઠવાડિયા થશે તો જો ગણસો અઠવાડિયા તો એક બે ત્રણ ને ચાર ચાર અઠવાડિયા થશે એટલે કે જાન્યુઆરીની અંદર ચાર અઠવાડિયા અને વધારાના દિવસો કેટલા મળ્યા તો કે વધારાના દિવસો હું સાઈડમાં લખતો જાઉં છું ત્રણ દરેકની અંદર ચાર અઠવાડિયા તો હશે જ હવે દરેકની અંદર ચાર અઠવાડિયા છે એટલે જોજો હું ડાયરેક્ટ ગણી નાખું છું પછી વધારાના દિવસો ગણશી દરેકની અંદર ચાર અઠવાડિયા તો હશે એટલે કે ની અંદર ચાર અઠવાડિયા બીજાની અંદર ચાર અઠવાડિયા ત્રીજાની અંદર ચાર ચોથાની અંદર ચાર અઠવાડિયા પાંચમાની અંદર ચાર અઠવાડિયા છઠ્ઠાની અંદર ચાર અઠવાડિયા ની અંદર ચાર અઠવાડિયા આઠમાની અંદર ચાર અઠવાડિયા નવમાંની અંદર ચાર અઠવાડિયા દસમાની અંદર ચાર અઠવાડિયા અગિયારમાંની અંદર ચાર અઠવાડિયા અને ની અંદર ચાર અઠવાડિયા એટલે દરેકની અંદર ચાર અઠવાડિયા તો છે જ ચાર અઠવાડિયા છે એનો મતલબ શું થયો કેટલી વખત આવશે તો કે બાર વખત આવશે કારણ કે ટોટલ મહિના બાર છે એટલે બાર ચોકને કેટલા થઈ ગયા અડતાલીસ થઈ ગયા એટલે અડતાલીસ અઠવાડિયા થઈ ગયા હવે આપણે શું કરશું તો કે વધારાના આપણે દિવસો મેળવશી તો જુઓ પેલાની અંદર વધારાના દિવસો કેટલા થશે તો કે પેલાની અંદર વધારાના દિવસો થઈ ગયા ત્રણ કેમ ખબર પડી તો કે ભાઈ અઠ્યાવીસ તારીખ સુધી સાત ચોકના અઠ્યાવીસ થઈ ગયા હતા અને બાકીના કેટલા દિવસો વધતા હતા તો કે ત્રણ વધતા હતા બરાબર છે કારણ કે એકત્રીસ માંથી અઠ્યાવીસને બાદ કરશો એટલે બાકીના દિવસો કેટલા મળશે ત્રણ મળશે હવે સામાન્ય લીપ વર્ષ નથી સામાન્ય વર્ષ છે કારણ કે તારીખ ની છે એટલે અહીંયા એક દિવસ વધારાના નહીં હોય એટલે કેટલા મળશે તો કે ઝીરો દિવસ મળશે કારણ કે સાત ચોકના અઠ્યાવીસ પાછું એકત્રીસ દિવસ આવ્યા એટલે કેટલા વધારાના દિવસો હશે ત્રણ ત્રીસ દિવસ આવ્યો એટલે વધારાના દિવસો કેમ મળશે બે કેમ ખબર પડી તો કે સાત ચોક ને અઠ્યાવીસ લગીને કાઢ નાખું બાકી કોણ બીચા ઓગણત્રીસ ને ત્રીસ એટલે વધારાના દિવસો કેટલા આવ્યા તો કે બે એકત્રીસ તારીખ એટલે વધારાના દિવસો ત્રણ ત્રીસમાં કેટલા વધારાના બે એકત્રીસમાં કોણ ત્રણ એકત્રીસમાં પાછા ત્રણ ત્રીસમાં બે એકત્રીસમાં ત્રણ પછી ત્રીસમાં બે એકત્રીસમાં ત્રણ હવે આપણે શું કરવાનું તો કે જુઓ આનું આપણે એક અઠવાડિયું બનાવશે કેવી રીતના અઠવાડિયું બનાવું છું જોજો ખાસ બરાબર છે ત્રણ ત્રણ ને બે પાંચ અને પાંચ ને બે કેટલા થઈ ગયા સાત ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત એટલે એક અઠવાડિયું વધારાનું થઈ ગયું બરાબર એક અઠવાડિયું શું થશે વધારાનું ચાલો એટલે પ્લસ એક હવે શું કરીશ બીજું અઠવાડિયું બનાવીશ જોજો તો જો આ ત્રણ ત્રણ ને બે પાંચ પાંચ ને બે સાત એટલે બીજું એક વધારાનું અઠવાડિયું થઈ ગયું અઠવાડિયું બે મળશે એટલે આમાંથી એક માદ કર્યો એટલે બે મળ્યા બરાબર હવે જોજો એ બે અહીંયા મેં લખી નાખ્યા એક અહીંયા રાખ્યો આ ત્રણ મેં શું કર્યું તો કે ત્રણ ના મેં ભાગ પડ્યા એક વત્તા બે એકને મેં રાખો બે ને અહીંયા જવા દીધા હવે શું થાય છે તો સરવાળો કરો તો કેટલા થતા હતા તો કે ત્રણ વત્તા ત્રણ એટલે છ છ ને એક સાત એટલે પાછું શું થયું વધારાનું એક અઠવાડિયું થયું હવે બાકીનું અઠવાડિયું ગણો તો કેવી રીતના મળશે તો જો આ એક ત્રણ આ એક ત્રણ એટલે છ આ બે ના મેં પાછા ભાગ પડ્યા એક વત્તા એક એટલે ત્રણ ને ત્રણ છ ના એક એટલે પાછું શું થયું એક અઠવાડિયું થયું અને હવે આ એક દિવસ વધારાનો બેચો એટલે હમણાં જ આપણે જોયું હતું કે બાવન અઠવાડિયા અને એક દિવસ વધારાનો બચે છે અને આનો સરવાળો કરશો ને તો બાવન થશે જો એક બે ત્રણ અને ચાર અને અડતાલીસ હતા ને અડતાલીસ ને ચાર એટલે કેટલા થયા તો કે અડતાલીસ ને ચાર બાવન અઠવાડિયા થયા વધારાનો એક દિવસ આવ્યો હવે લીપોરસ હશે એટલે શું થશે તો કે લીપોરસમાં અહીંયા ઝીરો નહીં આવે ત્યાં કેટલા આવશે એક શું કામે તો કે અઠયાવીસ દિવસ સુધી તો તમારે હાથ ચોકને અઠ્યાવીસ એટલે બાકીના દિવસો ઝીરો થઈ જશે બાકીનો એક ઓગણત્રીસ દિવસ વાળો વધશે એટલે કે ઓગણત્રીસમાં વધારાનો એક દિવસ બચશે એટલે એક વત્તા એક એટલે કેટલા દિવસ થશે તો કે વધારાના બે દિવસ થશે એટલે આ યાદ રાખજો બરાબર છે લીપ વર્ષમાં શું થશે તો કે લીપ વર્ષની અંદર વધારાના બે દિવસો થશે આવજો બીજા થોડાક પ્રશ્નોની ચર્ચા કરી લઈ શું કહે છે તો કે ભાઈ નીચેનામાંથી કયું લીપ વરસ નથી તો જો હવે ડાયરેક્ટ જવાબ આપવાનો સદી સ્વરૂપને પેલા પકડો ડાયરેક્ટ કારણ કે જો અઠ્યાસી ને તમે ચાર વડે ભાગી શકો સોળ ને તમે ચાર વડે ભાગી શકો આઠ ને તમે ચાર વડે ભાગી શકો અઢારસો ને તમે ચાર વડે ન ભાગી શકો એટલે કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર સી ત્યાર પછી નીચેનામાંથી કયું લીપ વરસ છે લીપોરસ છે એનો મતલબ શું તમે ચાર વડે ભાગી શકતા હોવા જોઈએ તો જો ને તમે ચાર વડે ન ભાગી શકો સિત્તેરને તમે ચાર વડે ન ભાગી શકો છીને તમે ચાર વડે ન ભાગી શકો અડતાલીસને તમે ચાર વડે ભાગી શકો માટે કયો ઓપ્શન આવશે ઓપ્શન નંબર ડી ત્યાર પછી જો નીચેનામાંથી કયું સામાન્ય વરસ છે સામાન્ય વરસ છે એનો મતલબ શું થયો તો કે તમે ચાર વડે ભાગી ન શકવા જોઈએ તો જો બત્રીસને તમે ચાર વડે ભાગી શકો એટલે લીપ વરસ છે એટલે તો ઓપ્શનમાં નહીં આવે ચોરાણું ને તમે ચાર વડે ભાગી ન શકો એટલે કયો ઓપ્શન થશે સામાન્ય વર્ષમાં ઓપ્શન નંબર બી કારણ કે છનું ને તમે ચાર વડે ભાગી શકો એટલે લીપ વર્ષ છે ચોવીસને તમે ચાર વડે ભાગી શકો એ લીપ વર્ષ છે એટલે આપણો બચો કયો ઓપ્શન ઓપ્શન નંબર બી કે કયું વર્ષ છે તો કે સામાન્ય વર્ષ છે પછીનો પ્રશ્ન શું કે છે તો કે ભાઈ નીચેનામાંથી કયું અલગ પડે છે તો જો દિવસની ગણતરી કરો તો તો દિવસની ગણતરી કરશો શું થશે તો કે જાન્યુઆરીમાં એકત્રીસ દિવસ હોય જુલાઈની અંદર એકત્રીસ દિવસ હોય એપ્રિલમાં ત્રીસ દિવસ હોય મેની અંદર એકત્રીસ દિવસ હોય તો જુઓ તો બધાઇની અંદર એકત્રીસ દિવસ છે પણ એપ્રિલ એક એવું છે કે એપ્રિલની અંદર ત્રીસ દિવસ છે માટે કયું અલગ પડ્યું તો કે એપ્રિલ છે એ અલગ પડે છે તો કયા ઓપ્શનમાં છે ઓપ્શન નંબર બીની અંદર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર આપણે પ્રકાર બે ની આપણે ચર્ચા કરશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ ભારત માતા કી જય